અને હવે આગળ નજર કરીએ ટોપ 9 પોલિટિકલ ન્યૂઝ પર. પંજાબમાં રાજકીય સંગ્રામ બાદ દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીએ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. તેઓ પંજાબના 16માં મુખ્યપ્રધાન છે. સુખદિંદરસિંહ રંધાવા અને ઓપી સોનીએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તો કોંગ્રેસે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા દલિતને મુખ્યપ્રધાન બનાવીને મોટો દાવ રમ્યો. રાહુલ ગાંધી ઉપરાંત હરીશ રાવત અને અજય માકને નવા મુખ્યપ્રધાનને શુભેચ્છા પાઠવી. પંજાબના નવા મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું કે પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે. સાથે ચરણજીતસિંહ ચન્નીએ જાહેરાત કરી કે તમામ ગરીબોના વીજળી બિલ માફ કરવામાં આવશે. કેબિનેટમાં નિર્ણય પાસ કરી દેવામાં આવશે. જે ખેડૂતોના વીજળી કનેક્શન કપાયા છે તે તમામના કનેક્શન ફરી જોડી દેવામાં આવશે. રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરાશે અને તમામ મુદ્દાનો ઉકેલ લવાશે. તો પંજાબના નવા મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીને લઈને બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું ચરણજીતસિંહ ચન્નીને ફક્ત થોડા સમય માટે પંજાબના મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસનો એક ચૂંટણી ખેલ છે. કોંગ્રેસ આગામી ચૂંટણી પણ દલિતો વગરની આગેવાનીમાં લડશે, જે જણાવે છે કે કોંગ્રેસને દલિતો ઉપર સંપૂર્ણ વિશ્વાસ નથી. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસના નિર્ણયથી દલિતોએ સાવધાન રહેવું જોઈએ. કોંગ્રેસ બસપા અને અકાલી દળના જોડાણથી ચિંતિત થઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપ નેતા કિરીટ સોમૈયાની અટકાયત બાદ રાજકારણ ગરમાયું. કિરીટ સોમૈયાએ આ મામલે મુખ્યપ્રધાન ઠાકરે પર પ્રહાર કર્યા અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના આદેશ બાદ તેમની અટકાયત કરાઈ હતી અને પોલીસે 6 કલાક સુધી નજર કેદ રાખ્યા. કિરીટ સોમૈયાએ સમગ્ર મામલે ઉદ્ધવ સરકાર વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાની પણ વાત કરી. ભાજપ નેતા ઉમા ભારતી એક નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે. ઉમા ભારતીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા દેખાય છે કે તેમને ગેરસમજ છે. બ્યુરોક્રેસી કંઈ નથી, ફક્ત અમારા ચપ્પલ ઉઠાવે છે. અમે લોકો જ રાજી થઈએ છીએ તેને માટે કારણ છે કે અમને સમજાવાય છે કે તમારો બહુ મોટો ખેલ થઈ જશે. ઉમા ભારતીએ કહ્યું કે તમને શું લાગે છે, બ્યુરોક્રેસી નેતાને ગુમાવે છે? નહીં, એકાંતમાં વાત થઈ જાય છે અને પછી બ્યુરોક્રેસી ફાઇલ બનાવીને લઈ જાય છે.